કિલોમીટર ઊંડાઈ સુધી જતા કડકો પીગળેલા છે, અર્ધ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે. જે ગરમી હોય તો પીગળેલો ભાગ તમને જોવા મળે ત્યારે અર્ધ પ્રવાહી સ્વરૂપ એ વસ્તુ આપણે કડકો પીગળાયા દરમિયાન મેગમા થાય, એટલે વાયુની હાજરી હોય. મેગમાની અંદર બીજું શું હોય? વાયુની હાજરી જોવા મળે. એ સિવાય કડકો દબાણ કોઈ જોવા મળે. કડકો દબાણ વધારે દબાણ વધારે છે કે ઝડપથી બહાર આવે છે. ઉદાહરણ ઉપર આપણે વાત કરીએ, વનસ્પતિ દરેક વસ્તુ ઉદાહરણ આપણે એના વિશે ચર્ચા કરી લઈએ. આપણને જે ખનિજ આવે તો ખનિજ તેલ સ્વરૂપે મળે, કેવા ક્રૂડ સ્વરૂપ આપણને ખનિજ મળે, કેવું મળે? તેલ સ્વરૂપ, બરોબર. ખેતી છે, વનસ્પતિ જીવન છે, તો અહીંયા તમને શું જોવા મળે? જંતુઓ જોવા મળે. હવે વાત કરીએ આપણે શેની વાત કરું? જલાવરણ. પાણીનું પ્રમાણ કેવું
લગભગ સમુદ્ર ની અંદર ઘેરાયેલો મોટા ભાગનો વિસ્તાર આની અંદર છે. એ સિવાય વાત કરીએ તો એમાં ભૂમિકંડો અને ટાપુ જેવા લાગે બરોબર. પૃથ્વી ની અંદર જે આવો વિસ્તાર છે તે અમુક અમુક જગ્યાએ ભૂમિકંડ અથવા મહાસાગર મહાસાગર કિલોમીટર કરતા પણ વિશાળ ઉમેર ધરાવે છે. વધારે પણ તમને શું હોય જોવા મળે ત્યાંની અંદર હોય શકે. મહાસાગરના અંતરે પણ પૃથ્વીની સપાટી જેવો ભૂમિ સ્વરૂપો તો આવેલા જ છે. મહાસાગરની સપાટી જે એના ભૂમિ સ્વરૂપ તળિયું છે એ તો ભૂમિ સ્વરૂપમાં છે પણ ખૂબ જ ઊંડું છે. આમાં લગભગ પૃથ્વી 97% પાણીનો સમાવેશ થતો મહાસાગર ની અંદર. એક વાત કરીએ આ આપણે જલાવરણ ની અંદર સીધું કહી દઈએ ત્યાં નીચે શું આવતું ભૂમિ સ્વરૂપ. અહીંયા આપણે કોઈ લેવા જવાના નથી. આપણે શું ત્યાં વૃંદાવરણ ની અંદર જીવ જંતુ હોય છે જલાવરણ માટે એ કરી દે. 97% પાણી એ સમુદ્રમાં બાકી પાણી ક્યાં નદીઓના બંધારણમાં અમુક પાતાળમાં રહેલું બરોબર અમુક ખારાશ પડવું અને જયારે અમુક પાણી છે પાણીનું પ્રદેશ અને હિમાલય હિમાલયના ઊંચા કરો કેવો થઈ જાય બરફ છે. બાકી હોય તો પાણી સરોવર સ્વરૂપ અથવા નદી રૂપે શું કરે સરોવર અથવા સરોવર નદી સ્વરૂપે વહેતો રહે પૃથ્વીના પેટાળમાં. અહીંયા
પૃથ્વી અને જીવ અને વનસ્પતિ પાણી અને ધાતુ નથી એવું આપણને ખબર છે કે આવરણ ધાતુ નથી પણ ખોરાકની વાત કરીએ બરોબર તો જલાવરણનું અસ્તિત્વ સજીવ પૃથ્વીનું અસ્તિત્વ પૃથ્વી પર વરસાદ માટે સૌથી મોટો સ્ત્રોત એટલે અહીંયા જલાવરણ માટે સૌથી મોટો સ્ત્રોત વરસાદ છે ને એ શું છે સમુદ્ર ની અંદર જયારે ગરમી પડે ત્યારે એની અંદર થી વરાળ સ્વરૂપે શું થાય પાણી ઉપર જાય ઉપર ગયા પછી ભેજ સ્વરૂપે શું થાય ઠંડુ થાય બરોબર એથી આપણને શું થાય ગરમી ના કારણે પછી વાત કરીએ કે જલાવરણ ની અંદર તમને શું વસ્તુ મળે જલાવરણ ની અંદર મોતી મળી આવે બરોબર વગેરે ખનીજો અહીંયા આવી રહ્યું ખારા પાણી ની અંદર વિશે પ્રોટીન આહાર નો ભંડાર પણ અહીં થાય આવશ્યક તમને જલાવરણ અહીંયા આપણે અમુક સમય જો ભરતી અને ઓઢ જો આના પ્રભાવ ના કારણે મહાસાગરો ની અંદર પૂજા આવે જેને આપણે ભરતી અને ઓઢ તરીકે ઓળખી અહીંયા જે મોજા ઓછા પડે ત્યારે શું કહીએ આ સિવાય આપણે જલાવરણ વિદ્યુત શક્તિ મેળવવાનું કાર્ય કર્યું શું પાવર પ્લાન્ટ પછી જળ વહન આપણે માર્ગ તરીકે જળ પરિવહન માર્ગ ત્યાં દેશ વિદેશ આપણે વેપાર કરે બરોબર અહીંયા આપણું જલાવરણ પૂરું થાય હવે આવી વાત આવે શું આવ્યું વાતાવરણ આપણે વાતાવરણ તરીકે વાતાવરણ ની અંદર શું આવે તો કે પેલા તો વાયુ આવે શું આવે વાયુ હોય છે ને સરળ પેલા શું આવે છે નાઇટ્રોજન કેટલા ટકા છે પછી આપણે વાત કરી ઓર્ગોન વાયુ કયો વાયુ છે કેટલો છે 0.1 ટકા જેટલો છે
પછી આપણે ફ્લુઇડ લેતા નથી એ સિવાય કાર્બન ડાયોક્સાઇડ વાત કરીએ નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન કાર્બન ડાયોક્સાઇડ અન્ય વાયુઓ આપણે નાઇટ્રોજન વાપરો આ સિવાય સૌથી વધારે આપણે અગત્યનો વાયુ હોય પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ જતા જઈએ એમ વાયુનું પ્રમાણ શું થશે પછી આપણે ઉપર છે ને એનું પ્રમાણ એવું છે ઓછું થઈ જાય આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે બધી 20 કિલોમીટર ઊંચાઈ સુધી તમને જોવા મળે પછી જોવા મળતું ઓક્સિજન ની વાત કરીએ તો ઓક્સિજન ભી 100 કિલોમીટર સુધી જોવા મળે 100 કિલોમીટર સુધી તમને શું જોવા મળશે ઓક્સિજન નું પ્રમાણ 100 થી 110 સુધી છે બરોબર શું જોવા મળે ઓક્સિજન વાયુ માત્ર પછી ઉપર જઈએ ઉપરના ભાગમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુ છે 130 થી ઊંચાઈ થી વધારે જઈએ 130 થી ઉપર અન્ય વાયુઓ બધે વહે છે એટલી બધી જગ્યાએ આપણે જરૂર પડતા નથી એ નીચેના પ્રમાણમાં ઉપરના પ્રમાણમાં વાયુ બહુ 0.01% નથી વાતાવરણમાં જો ઓઝોન પ્રમાણ અને જો તમારે ઓઝોન નું પ્રમાણ લેવું હોય તો સવારે ખુલ્લા મેદાનમાં જાઓ ક્યાં જાઓ ખુલ્લા મેદાન સમુદ્ર ઓઝોન નું પ્રમાણ ઓક્સિજન ના બાટલા તો શું કામ રહે ઓક્સિજન ના બાટલા ના કારણે કે જેમ જેમ તમે પર્વત ઉપર ચડતા જાઓ એના કારણે આપણે હવા કેવી થતી જાય હવા પાતળી થતી જાય કેટલા ઓક્સિજન ના બાટલા એ સિવાય વાતાવરણની અંદર વાયુઓ તરીકે બીજી વસ્તુ શું આવે છે હજ પણ હરિરચકરણ આપણને આમ ન દેખાય પણ જો કઈક આપણે ધારાજીવ રાખીને એમ શેરડો પાડી તો આપણને રજકરણ દેખાય જો આનો આ શેરડો આપણે નેટ પર ચેક કરીએ તો તમને રજકરણ દેખાવાય બાકી રજકરણ દેખાય નહીં એટલે હવામાં જે ઝીણી ઝીણી શેપટ રૂપી હોય એ આપણે શું થશે રજકરણ કે આપણને જોવા મળે બરોબર ખાસ કરીને સાંજના સમયે સવારના સમયે તમે રજકરણ વધારે પડતો સૂર્યનો પ્રકાશ વધારે પડતો હોય ત્યારે વાતાવરણ આવો આપણે જોઈએ આ વાતાવરણને કારણે આપણને ફાયદા શું થાય આ વાતાવરણ કે આપણે એકબીજાને શું કરી જોઈ શકીએ
સાંભળી શકે ધ્વની ઉત્પન્ન જે થાય છે એના કારણે આપણે સાંભળી શકીએ બરોબર વાતાવરણ મહારાષ્ટ્રનું જે પહેલા તળાવ એ બનેલું ગામમાં ભૂલકા પડેલી લગભગ 40 કિલો પછી આપણે વાત કરીએ જીવાવરણ વાત કરશું વાતાવરણ જે પક્ષીઓ વાતાવરણ તેમજ અન્ય વનસ્પતિ જીવ સૃષ્ટિમાં કોણ માનવ વનસ્પતિ પક્ષી પક્ષી વસ્તુ આપણને મળી રહે અને માનવ અસ્તિત્વ અને નિર્માણ જીવાવરણ મોટે ભાગે કેવું છે સંતુલિત સ્થિતિમાં જીવાવરણ જે છે અને માનવ પ્રવૃત્તિ લઈએ માનવ શું કરે
સાધનો નો ઉપયોગ કરી જેનાથી આપણે શું કુદરતી પોષણ કરી માણસ ની પ્રવૃત્તિ શું છે વિકાસ આ બધી વસ્તુ ઉપર આપણે જઈએ ત્યાંથી પર્યાવરણ શું પર્યાવરણ પૃથ્વી પર મુખ્ય આવરણો કેટલા કયા કયા આપણે વૃદાવરણ જલાવરણ વાતાવરણ વૃદાવરણ વૃદાવરણ પૃથ્વી પરનો ઉપરનો ભાગ બીજી વસ્તુ પણ છે ઓગણત્રીસ% વિસ્તાર વૃદાવરણ ની અંદર શું થાય સમાવેશ એની અંદર કઈ કઈ વસ્તુ હોય તો પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાનો 1 કિલોમીટર અંદર આપણને પછી વાત કરીએ કે જલાવરણ શેનું બને બરોબર એના પછી આપણે જલાવરણ ની વાત કરીએ તો પૃથ્વી પર સપાટી પર સૌથી વધારે શું રહેલું સમુદ્ર ની પાણી લગભગ 97% બિલકુલ પાણી અને મહાસાગર ની વાત કરીએ પેસિફિક એટલાન્ટિક મહાસાગર ને આર્કટિક સાગર ની અંદર સૌથી વધારે જેની ઊંડાઈ 10 કિલોમીટર થી લઈ 11 કિલોમીટર થી પણ વધારે અંતર હોય છે બરોબર અહીંયા જલાવરણ ની અંદર પણ ભૂમિ સ્વરૂપ આવેલું છે ત્યાં ભરતી અને બોટ પાણી નો મોટા ભાગ નો પ્રદેશ સમુદ્ર ની અંદર સમાયેલો છે બીજો પ્રદેશ ક્યાં છે પર્વતો ની અંદર છે ત્યાં બરફ સ્વરૂપે છે ધ્રુવ પ્રદેશો ઉપર બરફ સ્વરૂપે સ્નાનો છે ગરમી ના કારણે પાણી વરાળ બને જે રીતે શું છે ઉપર જાય વાતાવરણ ના મુખ્ય વાયુઓ વાતાવરણ પૃથ્વી ની આજુબાજુ જે ચારે બાજુ વેચાય ઓક્સિજનની વાત કરીએ તો 100 કિલોમીટર થી 110 કિલોમીટર સુધી પકડાયો એના પછી એનું પ્રમાણ શું થઈ જાય ખતમ થઈ જાય ઓછું થઈ જાય કાર્બન ડાયોક્સાઈડ કહીએ તો જે સૌથી વધારે ભારે વાયુ એના કારણે નિકાસ કરે આપણને વધે 0 થી 20 કિલોમીટર ના અંદર સુધી કાર્બન ડાયોક્સાઈડ મળે એના પછી આગળ કાર્બન ડાયોક્સાઈડ ઓઝોન પાણી કહીએ તો કે ઓઝોન પે જે સૂર્યમાંથી આવતા પાર્ટિકલ્સ કિરણો રોકી રાખે એના કારણે આપણું ગરમીનું પ્રમાણ ઘટે છે તે ગરમીનું સ્તર ઘટવું પડે તો ગરમીનું પ્રમાણ શું થાય બરોબર આ ઓઝોન વાયુ તમારે લેવું સમુદ્ર ના કિનારે સવારે
જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ અને આપણી ધોરી ઉપર થાય છે. બીજી વસ્તુ વાયુના કારણે તરંગો હોય અને તે તરંગોના કારણે બધે શું કરીએ, ટીવી, રેડિયો, મોબાઈલ ફોન, ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ કે જેને શું પરાવર્તન પામેલા તરીકે ગરમ આપણને શું મદદ કરે છે. ગુરુત્વાકર્ષણ બળ વાયુ આવેલું છે જેના કારણે જો બાળકી કોઈ ઉતાવે અચાનક તો એ શું થાય, ગુરુત્વાકર્ષણ બળ સ્થળ ગયું, ઘર્ષણ સ્થળ ગયા એ રીતે ગણતરી કરી. પછી આપણે વાત કરીએ છીએ જીવ સૃષ્ટિ, જીવ સૃષ્ટિની વાત આવે જે જીવાવરણ આવી ગયું મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ એની અંદર જે સૃષ્ટિ સમાવેલી છે, સજીવ છે એને શું કહેવામાં આવે, જીવ સૃષ્ટિ તરીકે ઓળખે. બરોબર, કોનો સમાવેશ થાય તો કે વનસ્પતિ, માનવ, પશુ, પક્ષી, જળચર, ખેતી. ખેતીની અંદર ખોરાક અને ખાતર આપણને પૂરો પડે છે. અહીંથી આપણે જોઈએ તો માનવ પ્રવૃત્તિના કારણે આપણને શું નુકસાન થયું કે જીવાવરણ ત્યારે સંતુલિત થયું એને આપણે શું કરી વારંવાર ખલેલ પહોંચે જેના કારણે ઉદ્યોગો વસાય, સાધનો વિકસાય એના કારણે શું કરી ખલેલ પહોંચે લખી લો.